હેલો ખેડૂત મિત્રો આજે હું તમારા માટે નવી યોજના લઈને આવે છું આ યોજનાનું નામ છે મત્સ્ય પાલનની યોજના છે એની અંદર પિસ્તાલીસ ઘટકોની હાલની અંદર અરજી ચાલુ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ચિત્રને તમને માછલી પકડવાની જાળીથી લઈને નવી બોટ બનાવવાથી લઈને સેન્ડાસ બાથરૂમથી લઈને બધી જ જાતની સહાય માછીમારો માટેની ચાલુ છે એટલી તમામ યોજનાની સહાય તમને મળશે આવું તમે ખેત તલાડી બનાવીને બી માછી ઉસેર કરી શકો છો માછલીનો પછી તમારી રીતના તમે ખેતીવાડીની અંદર બી માછલીનો ઉછેર કરી શકો છો તેવી બધી જ યોજનાઓની તમામની સબસિડીનો સહાય તમને સોલર લાઇટ એટલે એની બધી યોજનાની સહાય મળશે તો ખેડૂત મિત્રો આજે એની વિગતો જોવાનું છે ભાઈ કઈ કઈ યોજના છે અને કેટલા ટકા આપણને સબસિડીની સહાય મળશે તો તેમાં તમામ જાતિના માછીમારો માટે આ સહાય લાગુ પડશે તો ખેડૂત મિત્રો આપણે જોઈએ તો આજે આપણે યોજના વિશે જોવાનું છે ભાઈ મા માછીમાર માટેની યોજના વિશે જોવાનું છે તો તેની અંદર કઈ કયા નંબર પર એ સહાય ચાલુ છે અને ક્યાંથી ક્યાં જોવાનું કયા નંબરથી ફોર્મ ભરવાનું એ બધી વિગતો આજે હું તમને એની અંદર દર્શાવવા જઈ રહ્યો છું તો ચાલો ખેડૂત મિત્રો આપણે હવે જોઈ લઈએ તો એનું નામ છે મત્સ્ય પાલનની યોજના બરાબર એ યોજના છે આપણે આ તમે જોઈ શકો છો આ જે મુખ્ય પોસ્ટ પર આવી ચૂક્યા છે આપણે તો એની અંદર તમે જોઈ શકો છો આ ચાર નંબરની યોજના છે ભાઈ મત્સ્ય પાલનની યોજના છે હાલની અંદર કુલ પંચાવન ઘટકો છે ને ચાલુ ઘટકો પિસ્તાલીસ ઘટકો છે બરાબર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આવા ચેનલોને નવા નવા વિડીયો જોવો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવું પડશે તમારે જે નીચે જે લાલ કલરનું જમણી સાઈડ બટન દેખાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દઉં અને તેની બાજુમાં જે ઘંટેળીનો ઓપ્શન આવશે અત્યારે તેના પર જઈને ઓલ પર ક્લિક કરી દેશો ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરશો એટલે તમને નવી નવા વિડીયો નવી નવી સબસિડીની યોજનાની માહિતી મળતી રહેશે અને તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતના બનાવ એની પણ વિગતો ચાલો ખેડૂત મિત્રો હવે આગળની વિગતો જોઈએ આપણે યોજનાની માહિતી જોઈ લઈએ હવે આ પહેલી યોજના છે ઇન્સ્ટુલેન્ટ બોક્સ એની અંદર શું છે એના પર તમે જોઈએ તો એની અંદર આ પછી જે બીજું છે ઇન્સ્ટુલેન્ટ બોક્સના દરિયાઈ અને પછી એરેટર પછી એરેટર ટુ પછી પાંચ નંબરની ખાનગી એકમો આવી બધી ઘણી બધી યોજનાઓ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એમ જોવાની હવે એની સબસિડી વિશે જોઈ લઈએ તો પહેલી યોજના છે ઇન્સ્ટુલેન્ટ બોક્સની અંદર આપણાને પચાસ ટકા સબસિડી એટલે સાડા સાત હજાર સુધીની સ સહાય મળવાપાત્ર રહેશે બરાબર ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકો છો એમાં જળાશય અરજદારનો હોવો જોઈએ તેમના મચ્છી વેપારીઓ હોવો જોઈએ એ રીતના બધી માહિતી અહીં આપવામાં આવે છે તમારે વાંચન કરી લેવાનું બીજી યોજના જે ઇન્સ્ટોલેસ બોક્સ દરિયાઈ એની અંદર પણ સૂટક વેપારીને ખર્ચના પચાસ ટકા અથવા તો સાડા સાત હજાર રૂપિયા જેમાંથી બે ઉસ હોય એ મળવાપાત્ર રકમ રહેશે બરાબર ખેડૂત મિત્રો હવે આગળની વિગતો જોઈએ એમાં લાભાર્થીઓ અરજદાર આ ખેડૂત પોર્ટલ પર આપણે જે અહીં બતાવું એ પ્રમાણે તમારે અરજી કરવાની રહી હવે જોઈએ એરેટર એરેટરનું ઓજના ખર્ચના પચાસ ટકા અથવા તો પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે ઓકે ખેડૂત મિત્રો એની અંદર જોઈએ તો તમને એની અંદર બી આ રીતના સ્વયં પચાસ ટકા અને પચીસ હજાર પ્રમાણે તમે જોઈએ મત્સ્યપાલન પાલન વિકાસ કેન્દ્ર દ્વારા રજિસ્ટર હોવું જોઈએ તમારું ને ખાનગી તળાવ પણ નોંધાયેલું હોવું છે એ રીતના બધી વિગતો આપી છે આગળની યોજના જોઈએ તમે એરેટરમાં જોઈએ તો એના પર બી પચાસ ટકા અથવા પચીસ બેમાંથી જે જોશો એ પ્રમાણે સહાય મળવાપાત્ર રહેશે એમાં બી અરે દ્વારા સરકારથી ફરવેલા હુકમ રસ્તા તમારે નિયમ અંદર મંડળમાં ચાલુ પડશે તમારી જમીનની જે વિગતોમાં દર્શાવે એ આપવાનો રહેશે હવે પાંચ નંબરની ખાનગી એકમો સ ઉદ્યોગ સહાયકો તથા અન્ય દ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ રજિસ્ટર સ્થાપવા માટેની સહાય છે તો એમાં જોઈએ માછીમારભાઈઓ માટે તમને એની અંદર કેવું છે કે એમાં આઈસ પ્લાન એટલે બરફનો પ્લાન તમારે માછલીને રખણ માટે રાખવામાં આવે એના માટેનો પ્લાન છે એમાં તમને સો લાખ સુધીની સહાય છે તો તેની અંદર તમને પચાસ લાખ સુધીની સબસિડીનો લાભ મળી શકે પચાસ ટકા ચલો આગળની બીજા ગીલ નેટની સહાય છે એની અંદર તમે જુઓ તો ખર્ચના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા બેમાંથી જેવું શું એ માટે ગીલ નેટની સહાય તમને મળવાપાત્ર રહેશે એના માટે તમારે આ આઈ ખેડૂત પટ્ટો પર ઓનલાઈન અરજી કરવાની એ અરજી કેવી રીતના કરવાની એ પણ હું તમને બીજા વિડીયોની અંદર જણાવીશ ચલો સાત નંબરની યોજના જેમ્બો પ્લાસ્ટિક ક્રેટ ખરીદી સહાય યોજના જેમ્બો પ્લાસ્ટિક ક્રેટ બરાબર કેરેટની સહાય યોજના છે એની અંદર કેરેટની યુનિટ સાતસો રૂપિયા ચાલીસ ટકા પ્રમાણે બસો એસી ચાલીસ ટકા પ્રમાણે જે ઓછું હોય એ પ્રમાણે એસી એસટી ઓબીસી મહિલાઓ માટે સાઠ ટકા પ્રમાણે સબસિડીનો તમને લાભ મળશે ચલો હવે આગળની વિગતો જોઈએ ખેડૂત મિત્રો તો એની અંદર જોઈએ ભાઈ જળાશયો માટે ફ્રેશ કલ્ચર ક્રેઝ બરાબર ને ફિશ કલ્ચર કેઝની આ યોજના છે એની અંદર બી તમને આ પચાસ પોઈન્ટ ચાર મિલીમીટરનું હોવું જોઈએ કિંમત ખોરાક મત્સ્ય પેટે લખવાના પૈકી ત્રણ લાખ યુનિટ કોર્સ મળે તેમ પચાસ ટકા લે કે લાખ સુધીનો તમને સહાયનો લાભ મળશે મિનિમમ પચાસ ટકા સબસિડી તો મળશે બરાબર હવે જે ટુ સ્ટોક અને ફોર સ્ટોક ઓબીએમ આઈબીએમ મશીનની સહાય છે એની અંદર તમને પચાસ ટકા પ્રમાણે સાઠ હજારમાંથી બે જેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે સહાય મળશે ચલો આગળની યોજના જોઈએ એમાં ટોયલેટ સહાય છે ભાઈ મત્સ્યપાલન યોજનામાં ટોયલેટ સહાય આવે છે એ તમને દસ હજાર સુધીની ટોયલેટ સહાય મળવાપાત્ર રહેશે ચલો હવે જોઈએ આપણે તળાવ સુધારણા જો તમે મત્સ્યપાલન ચાલુ કર્યું હોય એના માટે તમારે તળાવ સુધારણ કરવું હોય તળાવમાં તરા પડી ફાટી ગયા તમે રિપેરિંગ કરવું હોય તેના માટેની સહાય છે ખેડૂત મિત્રો તો તળાવ સુધારણામાં કઈ કઈ હોય એમાં તમને એમાં પ્રતિ હેક્ટરે આપણાને પચીસ હજાર સુધી લેખે ચૂકવવામાં આવશે એમાં મનરેગા યોજનાનો બી સમાવેશ કરવામાં આવી હશે ચલો જોઈએ હવે દરિયાઈ ફિશરિંગ બોંગ માટેના એન્જિન ખરીદવા ઉપર સહાય છે દરિયાઈ ફી એટલે આપણે જે બોટ હોય એના એન્જિન ખરીદવું હોય આપણે બગડી ગયેલા નવા જૂના રિપિંગ કરવા માટે પચીસ ટકા એટલે કે ત્રણ લાખ પચાસ હજાર સુધીની સહાય છે બરાબર બેમાંથી જે હોય એટલા પ્રમાણે તમને ચૌદ લાખમાંથી મળશે હવે દરિયાઈ માછીમારો કરતી બોટો માટે ફ્લેશ સેલેરી આઈસ મશીનની ખરીદી સહાય છે તો તેમાં આઈસ મશીનની માટે પચાસ ટકા પ્રમાણે પાંચ લાખ સુધીની બે માંથી હોય એ સહાય મળવાપાત્ર રહેશે હવે આગળની વિગતો જોઈએ તમે દરિયાઈ માછીમારો બોટ માટે જીપીએસ સહાય છે એમાં ખર્ચના પચાસ ટકા રૂપિયા વીસ હજાર સુધીને તમને એમાં સહાય મળવા પાત્ર રહેશે ચાલો હવે આગળની સહાય જોઈએ નવા મત્સ્ય અને બાંધકામ જો પહેલી સહાય હતી તળાવને રિપેર માટે હવે નવા અને બાંધકામ માટેની છે એની અંદર બી ખેડૂત મિત્રો આટલી સહાય મળશે ચાલો હવે જોઈએ નવા બાંધકામ તળાવોને માટેની સહાય છે તો એની અંદર તમે જોઈશો નવા તમારે તળાવ બનાવવાય તો પોતાની માલિકીની જમીન હોવી જોઈએ તે પ્રમાણે તમારા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે એની અંદર જોઈએ ખેડ મિત્રો તો તમને એના એની અંદર બી ભાઈ સાત લાખ સુધી પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવે છે અને ચાલીસ ટકા પ્રમાણે સબસિડી મળશે એની અંદર તમારે જાતિ અનુસૂચિત જનજાતિ જાતિથી લઈને સામાન્ય જાતિના તમામ માછીમારો ભાઈઓને યોજનાનો લાભ મળશે ચલો આગળની યોજના જે ભાઈ નાની શિલા ડ્રાઈવ હવે નાની સોલા ડ્રાઈવની યુનિટ દે દોઢ લાખ રૂપિયા રૂપિયાની છે પચાસ ટકા સબસિડી પ્રમાણે પંચોતેર હજાર રૂપિયા તમને એને સહાય મળશે ચાલો ખેડૂત મિત્રો હવે આગળની વિગતો જોઈ લઈએ આપણે હવે તમે જોઈશું જે આ પગઠિયા સહાય આંતરદેશીય એના માટે નેવું ટકા અથવા તો સાત હજાર બસો ઓછામાં ઓછું તમને ઝાડ લેવા માછલી જાળ લેવા માટે બે હજાર સાતસો ને સાયકલ લેવા માટે બે હજાર સાતસો ઇલેક્ટ્રિક બક્ષ લેવા માટે તેર હજાર એક હજાર ત્રણસો પચાસ વજન કાઢવા માટે ચારસો પચાસ એ રીતના તમને આટલી સહાય એમાં મળશે એવી રીતના બીજો એનો સ્ટેપ છે તમે જોઈ શકો છો ભાઈ પગઠિયા પગઠિયા સહાય દરિયાઈ હવે આ બાર આપણે જમીન પર વેચતા હવે દરિયાઈ માટેનું સહાય આપણને એના માટે સેમ ટુ સેમ તમે આ રીતના આ સેમ જ છે એનીમાં સહાય એટલે તમે અંદર વાંચન કરી શકો બરાબર કે ભાઈ તમને સાત હજાર બસો નેવું ટકા મતલબમાં સહાય મળશે ચલો ખેડૂત મિત્રો હવે આગળની વિગતો જોઈએ આપણે હવે નંબર છે ઓગણીસ નંબરની યોજના પેટ્રોલિંગ બોટ તમે જોઈ શકો છો ભાઈ પેટ્રોલિંગ બોટ આપણા માટે પચાસ ટકા સહાય એટલે કે અઢી લાખ રૂપિયા બેમાંથી જે ઓછો એ પ્રમાણે સહાય મળશે પછી જો એ પ્રોસેસિંગ પ્લાન્ટ અપગ્રેડેશન એના માટે પચાસ ટકા પ્રમાણે એમાં પચાસ લાખ સુધીની સહાય આવે છે પણ પચાસ ટકા સબસિડી મળશે હવે જે પ્લાસ્ટિક ક્રેડની તો ખર્ચના પચાસ ટકા અથવા ત્રણસો રૂપિયા બેમાંથી જે ઓછો એ પ્રમાણે એની સહાય તમને મળશે હવે જોઈ લઈએ આપણે આગળની માહિતી જોઈ લઈએ તો એમાં તમે જોઈ શકો ભાઈ જળાશયની ઇજારો દારો હોવો જોઈએ પ્લાસ્ટિક કેરેટને ટાઈપેન્ટ કંપનીના ખરીદારો કંપની જે માન્ય એ જ લેવાનો એમ કહેવા માગે હવે જે પોલીપ્રોલિથિન રોપની ખરીદી પર સહાય પોલી પ્રોપ્રોપિલિન રોપની સહાય એની અંદર તમને દોઢ લાખ પચીસ ટકા પ્રમાણે સાડતેર હજાર પાંચસો પચીસ ટકા પ્રમાણે એ રીતના તમને સહાય મળશે ફાર્મ બાંધકામની સહાય પાંચ હેક્ટરનું મર્યાદામાં તમે ફાર્મ બાંધો તો તેની અંદર તમને પચીસ ટકા પ્રમાણે સહાય મળશે હવે સહાય જોઈ લઈએ ફાર્મ સુધારણા આપણે જે ફાર્મ બનાવીએ માછલી માટેનું એનું સુધારણા માટેની સહાય પચીસ ટકા પ્રમાણે તો તમને વીસ હજાર સુધીની મળશે હવે આગળની વિગત જોઈએ ડ્રિંકિંગ વોટર સિમ હાયરી સ્થાપના ઉપર નાણાકીય સહાય એની અંદર બી તમને મિનિમમ એમાં ચારસો બતાવ્યું છે ચારસો લાખ એટલે પચાસ ટકા લેખે તમને બસો બરાબર બસો લાખની આજુબાજુ કરોડોમાં એની હોય છે એની ઇન્વેસન હવે જોઈએ વોટ ફેન્સિંગ ડોગ ફેન્સિંગ બરાબર એની અંદર તમે જો પચાસ ટકા પ્રમાણે પાંચ હજાર અથવા તો એનું બાર હજાર પાંચસો પચીસ હેક્ટરે મળશે હવે બોટ ઝાડ જે માછલી પકડન ઝાડ આવે ને એની બી સહાય એમાં આવે છે તો બોટ ઝાડના સાત હજાર પાંચસો પ્રમાણે પાંચ હજાર રૂપિયા તમને સબસિડી રૂપિયા મળશે નહીં તો અઢી હજાર એટલે બે હજાર પાંચસો બેમાંથી જોશો અહીંથી બરાબર આરપીએફની બોટ ઝાળ હારામાં નહીં અને એને પંદર હજાર પ્રમાણે તમને બાર હજાર પાંચસો મળશે નહીં તો અઢી હજાર રૂપિયા બરાબર એટલે આ બોટ ઝાડ એટલે માછલી પકડન જે ઝાડો આવે તેની સહાય છે ખેડૂત મિત્રો તમે નદી નાળા ગમે ત્યાં માછલી પકડી શકો હવે આગળની જોઈ ભાઈ બાભરા પાણીની ઉદ્યોગ માટે ઝીંગા ખોરાક તે મત્સ્ય બીજ પર સહાય એટલે જે ઝીંગા આપણે તળાવમાં ઉછેર કરીએ એની બીજ પર એટલે એને જે ચારો નાખવાનો આવે ઝીંગા બનાવવાનો આવે તળાવનો એની સહાય તમને મળવાપાત્ર રહેશે ચલો એમાં તમે જોઈ શકો એમાં બી પચાસ ટકા જેટલી તમને સબસીડી મળશે હવે આગળની જે બાભરા પાણીમાં ઝીંગા ઉછેર ફાર્મ એબસ્યુઝમેન્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમની બાંધકામ સહાય એટલે કે આપણે જે બગાડો છીએ એનો કોઈ સિસ્ટમ માટે બાંધકામની સહાય આપણાને અગિયાર લાખ સુધીની મળશે હા બરાબર છે મિત્રો પચાસ ટકા સબસિડી મળશે હવે મટિરિયલ મેન્ચુની હેન્ડલિંગ સ્ટેર ખરીદવા પર સહાય એની અંદર તમે જોઈશો ભાઈ ટોલર બોટ કિલ નેટર પછી નીલનેટર ડીપીસી વધારાથી માછીમાર લાભ લાભાર્થીઓને પ્રતિ બોટમાં એક નંગ સહાય આપવામાં આવશે એના પર તમને દોઢ લાખ સુધીની સહાય મળશે સાત ટકાથી એસી એસટી મહિલા એ તો સાત ટકા નેતા એનાથી હશે તો ચાલીસ ટકા બરાબર ખેડૂત મિત્રો ચલો હવે આગળની વિગતો જોઈ લઈએ આપણે આની માહિતી આપણે વાંચન કરી ગયા છે હવે જે મત્સ્ય બીજ ઝીકા બીજ સંગ્રહ મત્સ્યના બીજ જીકા બીજ માટે એના માટે કિંમત અને પરિવહન ખર્ચ સો ટકા સહાય મળશે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પશુપાલના માટે મત્સ્યપાલન માટે હવે મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય જે મહિલાઓ માછલી વેચતી એના માટે એમાં પચાસ ટકા અથવા પાંચ હજાર રૂપિયામાં જે ઓછું હોય એના માટે ઇન્સ્યુલેટર બોક્સ એક હજાર સાદું બોક્સ પાંચસો રૂપિયા રેકડી અઢી હજાર અને વજન કાંટો યુનિટ એક હજાર આમ એ રીતના તમને માછલી વેચાણ કરતી બહેનો એમના માટે સહાય છે બે આ મિત્રો તમે જોઈ શકો છો ઓનલાઈન કરવા માટે સાઈડ પર જમણી સાઈડ ઓપ્શન છે એથી જોવાનું રહેશે હવે માછીમારના આવાસ માટેની સહાય માછીમારના આવાસ માટે આવાસ ચોરસ બાંધકામ સહાય છે હવે આપણે આગળની વિગતો જોઈ લઈએ માછીમારમાં બોટોનું આધુનિકરણ અને અધ્યતન કરવાની યોજના છે એના માટે એક લાખથી લઈને પચાસ ટકા પ્રમાણે પચાસ હજાર સુધીની આપણી જે બોટ નાની મોટી એને સુધારવાની સહાય છે હવે મીઠા પાણીની ફ્રીઝ સીટ હે હેરી એટલે મીઠા પાણીની ફ્રીઝ એટલે માછલીની હીટ હાયરીની યોજના છે એમાં બાર લાખ પચાસ હજાર જેટલીની સહાય પચાસ ટકા પ્રમાણે મળશે હવે મીઠા પાણીમાં માછલીનો ઉછેર માટે ઇનપુટ સહાય તો ખીણ મિત્રો એમાં તમે જોઈ શકો તો સેમ જ પદ્ધતિ છે દોઢ લાખની મને ચાલીસ ટકા એસસી એસટી વધારે મળશે બરાબર એટલે પચાસ ટકા એમાં સબસિડીનો લાભ મળશે વધુ માહિતી તમારા અંદર વાંચન કરી લેવાનું મિત્રો તાકી તમને વધુ માહિતી મળી શકે તો આ હું તમને એક ડેમો તરીકે વિડીયો બધી માહિતી આપી રહ્યો છું મિત્રો તમારા અંદર વધુ વાંચી લેવાનું અને તમારા જે માસીમાન ડીપા લાવવાનું લાગુ પડે છે એ ડિપાર્ટમેન્ટમાં તમે વધુ માહિતી લઈ શકો મિત્રો હવે જોઈ લઈએ મોટર સાયકલ વિથ આઈસ બોક્સની સહાય છે એમાં પંચોતેર હજાર રૂપિયા સુધી ચાલીસ ટકા એસીએસટી મહિલાને મળી શકે છે બરાબર મિત્રો હવે આગળની વિગત જોઈએ મિત્રો હવે જોઈ લઈ શકો છો તમને મોટા સોલર ડ્રાયની સહાય મળશે મોટી સોલર ડ્રાઈવ એનામાં મોટી સોલર ડ્રાઈવમાં અઢીસો કિલોના કેપેસિટીવાળી હોય સોલર ડ્રાયની વીસ લાખ સુધી ખરીદી પર પચાસ ટકા પ્રમાણે મળશે સહાય તમને હવે જોઈએ મોબાઈલ લેબોરેટરી રિવાયનની ખરીદી પર સહાય એના પર બી પાંચ લાખ સુધીની સહાય મળશે પચાસ ટકા પ્રમાણે ત્યારબાદ આવે છે લાઈફ સેવિંગ ઇક્વિપેમેન્ટ એના પર પચાસ ટકા પ્રમાણે વીસ હજાર જેમાંથી જે ઓછું હોય છે એક લાખ જેક જેકેટ રૂપિયા એક હજાર સો નંગ પ્રમાણે તમારે લેવાનું રહેશે બરાબર એ પ્રમાણે બધી વિગતો અહીં આપી છે હવે આવે છે લાર્જ ફીડ મિલની સહાય મરીન ફીઝ બિલની ડ્યુ રિવ્યુઅલ કાર્યક્રમ માટે લાર્જ ફીડ મિલ કોર્સ દ્વારા એમાં છે વીસ લાખ જેમાંથી ભારત સરકાર પચાસ ટકા રાજ્ય સરકાર દસ ટકા સહાય મળવા પાત્ર રહેશે હવે આવે છે વેલ્યુ એડિટરી મશીન ખરીદી ઉપર સહાય એમાં પચાસ ટકા પ્રમાણે દસ લાખ સુધીની સહાય મળશે હવે આવે છે આગળની સહાય જોઈએ મિત્રો આપણે આ તમે જોઈ શકો છો હવે આપણે તેતાલીસ નંબરની સહાય છે સ્થાનિક સૌ રાજ્યની સસ્તા અને ફિઝર ખરીદી ઉપર સહાય એટલે ડ્રીપ ફીઝરની યુનિટ કોર્સ દ્વારા બે લાખ સુધીની પચાસ ટકા પ્રમાણે એક લાખ સુધી ખરી પચાસ ટકા બેમાંથી જોઈશે એ પ્રમાણે તમને મળવા મળવાપાત્ર રહેશે હવે આવે સ્થાનિક સ્વરાજ્યની રેફ્રિજરેટર વાહનની ખરીદી ઉપર પચાસ ટકા સહાય રેફ્રિજરેટર વાહન આવે ઠંડુ પર દસ લાખ સુધીની પચાસ ટકા પ્રમાણે તમે પાંચ લાખ સુધી સહાય અથવા જેમાંથી જેવો સો એ મળવાપાત્ર રહેશે હવે લાસ્ટ સહાય છે આપણે લાસ્ટ સેલી પિસ્તાલીસ નંબરની સ્મોલ ફીટની મિલ એ આપણી સેલ્લી સહાય છે તો એમાં તમે જોઈ શકો છો કે એમાં સ્મોલ ફીટની મિલની સહાય છે લાભાર્થીની જમીન પોતાના નામે ઉપલબ્ધ છે અંગે દસ્તાવેજ રજૂ કરવાના સરકાર દ્વારા ફાળવેલી આવેલ નથી તે જોવાનું છે એમાં જે કેટેગરી જે લાગુ પડશે એ પ્રમાણે તમને સહાય મળશે કે મિત્રો એની લાસ્ટ ડેટ છે તમે જોઈ શકો છો પચીસ ત્રણ છે અને ઓનલાઈન અરજી કરો અહીંથી તમે નવી અરજી પણ કરી શકો એના માટે અલગથી હું વિડીયો બનાવીશ કે અરજી કેવી રીતના કરવાની ખેડૂત મિત્રો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો જે તમારે માહિતી જોઈતી હોય એ વધુ માહિતી તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો મિત્રો તાકી હું તમને અવનય વધારેની માહિતી પણ આપી શકીશ અને તમને એની એની વધુ પડતી માહિતી રજૂ કરીશ ને તમારા ઓનલાઈન કરીને ડોક્યુમેન્ટ તમારે જે આ ખાતું લાગતું મા પશુ આ મત્સ્યપાલનનું ત્યાં જમા એ મિત્રો તો તમે જોઈ શકો છો મત્સ્યપાલનની આ યોજના હતી મગર મિત્રો તમે મારી ચેનલ હજુ સુધી લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો આ તમારા મોબાઈલમાં જે જમણી સાઈડ દેખાશે લાલ કલરનો ઓપ્શન એ સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે જે ઘંટેડીનો ઓપ્શન આવશે અહીંયા ઓલ પર ક્લિક કરી દેજો એટલે તમને મારી ચેનલના નવા નવા વિડીયોને માહિતી મળતી રહેશે અને સબસિડીનો લાભ પણ તમને મળતો રહેશે મિત્રો હજુ પણ આવી ઘણી બધી યોજનાઓ આવવાની છે તેમની માહિતી પણ તમને મળશે અને યોજનાને સબસિડીનો લાભ પણ તમને મળશે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના આજે આપણે મત્સ્યપાલન યોજનાની વિગતવાર માહિતી જોઈશે તમારે ઓનલાઈન જોઈતી હોય વધુ વિગતી એથી તમે લઈ શકો અને વાંચન કરી શકો ઓકે ઘણ મિત્રો અને મત્સ્યપાલનના મિત્રોને મારે નમસ્તે આભાર તમારો